વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. ઉધના રેલવે યાર્ડના 7 અને 8 ના ટ્રેક વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ તપાસમાં મહિલા ગર્ભવતી અને તેનું ગળું દબાવી હત્યા કરાઈ હોવાની આશંકા છે. આ મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. સુરતના ઉધના રેલવે યાર્ડ પાસે આવેલા 7 અને 8 ના ટ્રેક વચ્ચે એક મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. તેનો મૃતદેહ ફેંકી દેવામાં આવ્યો હોવાનું અનુમાન છે. આ બનાવના પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ મામલે પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. રેલવે ગુજરાત પોલીસ પીઆઈ કે એમ ચૌધરીએ જણાવ્યું હતું કે ઉધના રેલવે યાર્ડમાં 7 અને 8 ના ટ્રેક વચ્ચે એક ગર્ભવતી મહિલાની લાશ મળી છે. મહિલાની ઉંમર આશરે 30 થી 35 વર્ષ હોવાનું અનુમાન છે. પ્રાથમિક પહેરવેશ ઉપરથી મહિલા ઓડિશાવાસી હોવાનું લાગી રહ્યું છે. તેનું ગળું દબાવી હત્યા કરાઈ છે અને ત્યારબાદ લાશને અહીં સંતાડવાની કોશિશ કરાઈ હતી. આ મામલે હત્યાનો અને પુરાવાના નાશનો ગુનો નોંધી તપાસ કરવામાં આવી છે. 7 થી 8 કલાક પહેલા તેની હત્યા કરાઈ હોવાની આશંકા લાગી રહી છે. આજે ઉધના રેલવે યાર્ડમાં આજુબાજુની ઉંમર છે એની, અને પ્રાથમિક પહેરવેશ ઉપરથી ઓડિશા બાજુના બહેનો હોય એવું જણાય છે. એમની કોઈએ ગળું દબાવીને હત્યા કરી હોય જણાય છે. લાશને સંતાડવાની કોશિશ થઈ હતી એટલે પુરાવાના નાસ્તી પણ અમે કલમ લગાવી અને મર્ડર દાખલ કરીને આગળની તપાસ તકલીફ ચાલુ કરી છે. સાહેબ, કેટલા દિવસની બોડી છે અને શું લાગે છે? બોડી 7-8 કલાક પહેલાંની લાગે છે. એટલે બ્યુરો રિપોર્ટ, ગુજરાત ટાઈમ્સ ન્યૂઝ. ભરૂચ જિલ્લાના આમોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ જીજી કામરિયા સરભાસણ રોડ જીબી ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતા ત્યારે સરભાણ તરફના રોડ પરથી રેતીના 2 ઓવરલોડ ડમ્પરોને મોટર વ્હીકલ એક્ટ મુજબ ડિટેન કર્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં આમોદ મામલતદારે પણ ઓવરલોડ ડમ્પર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ મામલતદાર અને પીએસઆઈ જેજી કામરિયા કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં આમોદ મામલતદારે પણ ઓવરલોડ ડમ્પર ડિટેન કરી ખાણ ખનીજ વિભાગને જાણ કરીને કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ મામલતદાર અને પીએસઆઈ જેજી કામરિયા કડક કાર્યવાહીથી રેતી માફિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે. એક તરફ ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ ભૂમાફિયા સામે બાયો ચડાવી છે ત્યારે હવે આમોદ વહીવટી તંત્રએ પણ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી છે. બ્યુરો રિપોર્ટ, શુભમ ઉપાધ્યાય, ભરૂચ. પાટડી પીએસઆઈ ડીજે ઝાલા તથા સાગરભાઈ રબારી તથા સ્ટાફના માણસો પેટ્રોલિંગ કરી રહ્યા હતા તેવા સમયે વણીય ધ્રામ સ્વામિનારાયણ મંદિર તરફથી ગુમસુમ અને ગભરાઈ ગયેલ હાલતમાં એક મહિલા ચાલી આવતી હતી. તેને જોઈ પોલીસે પૂછપરછ કરતા રાજસ્થાનની હોવાનું જણાવ્યું હતું. તેમજ ગોળ ગોળ જવાબ આપતા પોલીસને શક પડતા મહિલાને પાટડી પોલીસ સ્ટેશન લાવી તેને જમાડી અને મહિલા કોન્સ્ટેબલને સાથે રાખવામાં આવી હતી. સવારે પાટડીના સમાજ સેવિકા મીનાબેન દેસાઈને પોલીસે ફોન કરી બોલાવ્યા હતા અને મીનાબેન દેસાઈએ આ બેન સાથે વિશ્વાસ કેળવી અંગત રીતે પૂછપરછ કરતા મહિલાએ પોતાનું નામ પટેલ હેતલબેન ભીખાભાઈ જણાવ્યું હતું અને કહ્યું હતું કે મારા કાકીના ત્રાસથી હું ઘરેથી નીકળી ગઈ હતી અને સવારથી આ મંદિરે રખડતી હતી. મારા લગ્ન ગામ સરસા તાલુકો કડી ખાતે થયા છે અને તે લોકો મને ખૂબ જ સારી રીતે રાખે છે. ત્યારબાદ સાસરિયાવાળાનો ફોન નંબર લઈ તેઓને ફોન કરતા તેઓ રાત્રે પાટડી પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને હેતલબેનને સહી સલામત ઘરે લઈ ગયા હતા. ત્યારે હેતલબેનના કાકાજી સસરાએ પાટડી પોલીસ સ્ટેશન તેમજ મીનાબેન દેસાઈનો ખૂબ આભાર માન્યો હતો. પાટડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ ઝાલેર સાહેબનો મારે ફોન આવ્યો કે એક દીકરી અહીં આગળ મળેલ છે, તો પોલીસ સ્ટેશન આવેલ છે, કાલ રાત્રે મળેલ છે. તો એ છોકરી ડરી ગઈ હતી, તે પોલીસવાળાને કોઈ જવાબ આપી શકતી નથી, બહુ જ આમ એ હેરાન થઈ ગયેલી હતી. એટલા માટે તો મેં આવી અને આ છોકરીને આશ્વાસન આપી અને છોકરીને બધું પૂછ્યું તો કે એની શું, તો એને મને શાંતિપૂર્વક જવાબ આપી અને મને કીધું કે હું ત્યાં સઢવનું મારું પિયર થાય, સાસરું સરસર થાય. તો એ છોકરીના ત્યાં સાસરે અમે જાણ કરતા
સાસરીવાળા આવે છે લેવા અને પીએસઆઈ સાહેબે મને બોલાવી અને આ છોકરીનું સરનામું મળ્યું અને એ છોકરી એના ઘર પર જ જશે એ સાહેબ પીએસઆઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર છે. આ બેબી અમારે ભત્રીજાની વાઈફ થાય છે, તેને અમે ઘેર લઈ જઈએ છીએ અને પાટડીમાં પોલીસ સ્ટેશન સારું છે, બધા માણસો સારા સામે પ્રેમથી રાખ્યા, પ્રેમથી બોલાયા અને બેબી એમને સોંપી દીધી છે. ડભોઈ તાલુકાના અકોટા ગામમાં 3-4 વીઘામાં આવેલો ડાંગરના પાકમાં મોટું નુકસાન કરવા પામ્યો છે, જેને લઈને ખેડૂતે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ડભોઈ તાલુકાના અકોટા દરગામે ગત વર્ષે સરપંચની ચૂંટણીની અદાવત રાખીને અવારનવાર હારી ગયેલ ઉમેદવાર બાલુ ચિમન વસાવા, રમેશ ગણપત વસાવા અને તેમના ટેકેદારો તરફથી જીતેલા ઉમેદવાર રાજુ અંબાલાલ વસાવા, પ્રકાશ બંસી વસાવા અને સમર્થકોને વારંવાર ઝઘડો કરી ખેતરના ઉભાવ ડાંગરનો પાકને નુકસાન કરતા તેઓના વિરોધ પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે. આગામી ગત વર્ષે સરપંચ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં હારેલા ઉમેદવારો બાબુભાઈ ચિમન વસાવા અને રમેશ ગણપત વસાવા તેમના સમર્થકો દ્વારા ચૂંટણીની અદાવત રાખી સરપંચ પદના વિજય પામેલા ઉમેદવાર રાજુભાઈ અંબાલાલ વસાવા, પ્રકાશભાઈ બંસીભાઈ વસાવા અને તેમના સમર્થકો સાથે સામેવાળા વારંવાર ઝઘડો ઉભો કરી રાજુ અંબાલાલ વસાવાના ખેતરમાં તૈયાર થયેલા ડાંગર પાકને હજારો રૂપિયાનું નુકસાન કરતા તેઓના વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી. હું મારી ખેતી કરીને જીવન ગુજારું છું તે આ મારું આ ખેતીનું નુકસાન ડાંગરનું કરેલું છે. ચૂંટણી અદાવતમાં ચૂંટણી આજે જતી રહી, લગભગ 2-3 મહિના થઈ ગયા ને ચૂંટણી અદાવતથી આ મારું આ ડાંગરનું નુકસાન કરેલ છે. 1 વીઘાનું નુકસાન કરી નાખેલ છે, કાપી નાખી અને આવું ખરાબ મારી ડાંગર તૈયાર થઈ ગયેલી. 2 હપ્તા ખાતર પાણી કર્યું, દરું કેટલો મોંઘો છે ને એ આવું બધું ચૂંટણી અદાવતથી આ મારું આવું કામ કરેલું છે. તમે આની જાણ પોલીસને કરી? આની જાણ હા પોલીસને કરી છે અને હજુ સુધી હજુ આ તપાસ કાઢી જોઈ ગયા છે, બીજું હજુ કશું કર્યું નથી. ખેતી કરીને આધે ભાગે ખેતી કરું છું, એક પટેલની ખેતી કરું છું. એ ખેતરમાં ડાંગર રોપણ કરેલી હતી રવિ પાકમાં, તે આ ડાંગરમાં ચૂંટણીના અદાવત રાખીને વસાવા બાલુભાઈ, ચિમનભાઈ, રમેશભાઈ, ગણપતભાઈ એમના સાગીરેતો સાથે મળીને મારા ચૂંટણીના અદાવત રાખીને આ લોકોએ મારા ખેતરમાં ભારે નુકસાન કરેલ છે અને આ મેં ઘણી મહેનત કરી અને રોપાણ કર્યું છે અને બહુ ખર્ચો કર્યો છે, એ મારા ખેતરમાં ભારે નુકસાન કર્યું છે અને આ ભાઈ ચૂંટણીનો અદાવત રાખીને ચૂંટણી તો જતી રહી સાહેબ, પણ એ લોકો અમારા પર આક્ષેપ કર્યો છે. આખું ગામને લઈને મને 10 તારીખે પણ મારવા માટે ઘરે આવેલા અને ખોટા કેસ કરેલા મારા ઉપર અને એ બધું લઈને આજે આ ધૂળેટીના દિવસે ફરી આ લોકોએ અમારા પર ખોટી રીતે નુકસાન કરેલ છે અને ફરી બીજું કોઈ આવું કૃત્ય કરે, અમારા તો બધા બૈરી છોકરા હાથે જીવન ગુજારે, કહ્યું અમને નુકસાન કરે અને આ ભાઈ ટ્રાન્સપોર્ટિંગનો ધંધો કરે છે, 10-12 ગાડીઓને પૈસાના અને સત્તાના જોરે આવો બેફામ થઈ ગયો છે અને કહે છે કે હું મને પોલીસ ખાતું એ આખું ગોરખે છે અને મારે કોઈની ધાક નથી અને હું તો ગમે તે કરી શકીશ એમ. આવી બધી આ લોકો ધમકીઓ આપે છે ખુલ્લેઆમ અને મારે ખેતીમાં માણસ જે આવતા હતા કામ કરવા માટે નોકર ચાકર એ પણ આ લોકોએ બંધ કરી દીધા અને મારે ખેતી કેવી રીતના કરવી, કોઈ જ માણમજૂર મારા ઘેર આવતું નહીં. મારા ઢોરા હોય હતા તે ભૂખે મરતા હતા, તે હું મારે વેચી દેવા પડ્યા. કેટલું નુકસાન કર્યું છે? નુકસાન લગભગ મારા કાકાના છોકરા અને મારો બે કાકા મોટાના ભાઈ થઈએ એના થઈને 2 વીઘા જેવું નુકસાન હશે. બ્યુરો રિપોર્ટ, વિકાસ ચતુર્વેદી, ડભોઈ. કેશોદના એસટી પાર્કિંગ અને અભિષેક ટ્રાવેલ્સવાળા ગલાભાઈ અને તેઓના સ્ટાફ દ્વારા પાર્કિંગમાંથી મળેલ એક થેલો મૂળ માલિક સુધી પહોંચી પરત કરાયો હતો. જે થેલાની અંદર 2 પાકીટ, એન્ડ્રોઇડ મોબાઈલ અને અન્ય વસ્તુઓ થેલામાં હતી, જે બાદ આ થેલો તપાસતા મોબાઈલ મળેલ, જેમાં કોલ આવતા તેઓએ વાત કરી અને તમામ વસ્તુઓ ચેક કરી મૂળ માલિકને પરત કરવામાં આવેલ હતો અને માલિક દ્વારા હાશકારો અનુભવ્યો હતો અને પાર્કિંગના તમામ લોકોનો આભાર વ્યક્ત કરેલ હતો. પાર્કિંગમાં થેલો ભૂલાઈ ગયેલો હતો, પાર્કિંગવાળા એમને આપી દીધો, તેમાં રહેલી વસ્તુ આપને મળી ગઈ છે, બધી મળી ગઈ છે. કેરીના સ્વાદ રસિકોને કેરીના આગમનની આતુરતાથી રાહ જોતા હોય છે ત્યારે લોકોની પહેલી પસંદ કેસર કેરીનો સ્વાદ માણવા કેસર કેરીના સ્વાદ રસિકોને 4-5 સપ્તાહ બાદ કેસર કેરીનો સ્વાદ માણવા મળશે તેવો અંદાજ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે આંબાઓમાં આગોતરા પાછોતરા
પાર લાગવાથી કેસર કેરીનો લાંબો સમય સુધી સ્વાદ માણવા મળશે. હાલ તો બજારોમાં ખાખડીનું પ્રતિ કિલો સરેરાશ 150 ના ભાવથી વેચાણ થઈ રહ્યું છે. ત્યારે કેશુદની બજારમાં લાલબાગ કેરીનું આગમન થયું છે. કેશુદની બજારમાં લારીઓ દુકાનોમાં લાલબાગ કેરીનું પ્રતિ કિલો 150 ના ભાવથી વેચાણ થઈ રહ્યું છે, જેમાં મહદઅંશે ગ્રાહકો લાલબાગ કેરીની ખરીદી કરી રહ્યા છે. કેસર કેરીના સ્વાદ રસિકોને કેરીનો સ્વાદ માણવા 4-5 સપ્તાહ બાદ કેસર કેરીનો સ્વાદ માણવા મળશે તેવો અંદાજ છે. સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ગામના રસ્તા પર સિંહ પસાર થઈ રહ્યો હતો તેનો વિડીયો કાર ચાલકે ઉતાર્યો હતો, જેમાં કાર ચાલકે વિડીયો ઉતારીને સિંહની પાછળ કાર ચલાવીને સિંહને ભગાડ્યો હતો. વાયરલ થયેલ વિડીયો ગીર નજીકના ગામડાનો હોવાનું માનવામાં આવે છે. વાયરલ થયેલ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કાર ચલાવી સિંહની પચવણી કરવામાં આવે છે. ગીર વિસ્તારના ગામોમાં સિંહોની સુરક્ષાને લઈને સતત સવાલો ઉઠી રહ્યા છે. અગાઉ પણ ગીર ગઢડા પંથકના ગામના લોકો દ્વારા સિંહની પજવણી થતી હોવાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ચૂક્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા સિંહ દર્શન કરાવનાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે. ઝાલાવાડના ખેડૂતોના પડતર પ્રશ્નોને ન્યાય માટે લીમડીથી ગાંધીનગર ખેડૂત યાત્રાએ કૂચ કરી હતી. નર્મદાના પાણી, વીમા સુરક્ષાના બાકી નીકળતા વળતર અને ખેડૂતોની મંડળીના પાક ધિરાણ નાબૂદ કરવા વિવિધ પ્રશ્નો સાથે લીમડી ચૂડા અને નળકાંઠા ભાલપંથક વિસ્તારમાંથી ખેડૂતો સાથે કિસાન મજદૂર અધિકાર મંચ ગુજરાત અને નાગરિક સંશોધન અને સુરક્ષા કેન્દ્રના નેજા હેઠળ કિસાન યાત્રા રવાના થઈ હતી. આ યાત્રા લીમડી ટાવર બંગલા ખાતે શક્તિ માતાજીના મંદિરે ખેડૂતો આગેવાન ભરતસિંહ ઝાલાની આગેવાની હેઠળ સરકાર સામે ખેડૂતોને ન્યાય માટે લડત આપતા સૂત્રોચ્ચાર કરી પ્રારંભ કર્યો હતો. ગાંધીનગર પહોંચી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને તેમજ કૃષિ મંત્રી મળી ઝાલાવાડમાં ખેડૂતોના પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરશે. 2016 સાલમાં પાક ધિરાણ ઉપાડેલ છે, વરસ બહુ મોડા આવતા પાક ધિરાણ ચૂકવી શકો નથી, તો સરકાર એક બાજુ દેવા માફી કરવાની જાહેરાત કરે છે, એક બાજુ વકીલ દ્વારા નોટિસો મોકલે છે, અમારે આપઘાત કરવાનો સમય આવી ગયો છે, તો અમારે શું કરવું? એક બાજુ સરકાર, આ તાનાશાહી સરકાર, આંધળી બેરી સરકાર એક કોઈ ખેડૂતોના દેવા માફ કરવાની વાતો કરી રહી છે, અને સરકાર શ્રી નોટિસો ફટકારે છે. 3-3 વર્ષથી કોઈ જૈતનું વળતર આપતા નથી, નથી વ્યાજ ચૂકવતા, અને આવી નોટિસો મોકલે છે. ખેડૂતોને આપઘાત કર્યા સિવાય કોઈ પણ પગલાં લે એવું કોઈ કાર્ય કર્યું નથી સરકારશ્રીએ. મારો સરકારને એક જ તાકીદ કરવાનું છે કે તમે મોટા મોટા બણગા ન ફૂકશો, ખેડૂત હિતમાં કાર્ય કરો, એવી અમારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે. જય જવાન, જય જવાન. અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટરો અને હોદ્દેદારોની એક મીટિંગનું આયોજન જાફરાબાદના દરિયાઈ માર્ગે અમરેલી મધ્યસ્થ સહકારી બેંકના ચેરમેન દિલીપભાઈ સંઘાણીના અધ્યક્ષસ્થાને યોજવામાં આવી હતી, જેમાં માછીમારોને પડતી મુશ્કેલીઓ અંગે તેમજ લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી. ખેડૂતોને જેમ ખેતરના બિયારણ તેમજ ખાતર માટે ખેડૂત કાર્ડ આપવામાં આવે છે, તે રીતે માછીમારોને પણ કાર્ડ આપવામાં આવશે તેવો ઇફકો ચેરમેન દિલીપભાઈ સંઘાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું. જાફરાબાદના દરિયાઈ માર્ગે મીટિંગ પૂરી થયા બાદ જાફરાબાદના અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના ડાયરેક્ટર યોગેશભાઈ બારિયાના નિવાસસ્થાને એક જાહેર સભાનું પણ આયોજન કરાયું હતું, જેમાં અશ્વિનભાઈ સાવલિયા, ભાજપ મહિલા મોરચાના મંત્રી તેમજ જાફરાબાદના આગેવાનો નારણભાઈ, ભગુભાઈ સોલંકી, સરમણભાઈ બારૈયા, ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ત્રિવેદી, તાલુકા પંચાયત પ્રમુખ નાજાભાઈ, જિલ્લા પંચાયતના સદસ્ય કરશનભાઈ ભીલ, દેવજીભાઈ પડાસાળા સહિતના જાફરાબાદ તાલુકાના દરેક ગામના સરપંચ તેમજ જાફરાબાદ શહેરના તમામ આગેવાનો સાથે મધ્યસ્થ સહકારી બેંકની વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી. આજ રોજ 21-3-2022 જાફરાબાદ મુકામે અમારું મધ્ય સહકારી બોર્ડ મીટિંગ દરિયાઈ બોટ મારફત અને બોટમાં કરવામાં આવેલ, તેમજ સાથોસાથ અમારે દિલીપભાઈ સંઘાણી જ્યારે પ્રથમવાર ઇફકોના ચેરમેન બનીને જ્યારે જાફરાબાદમાં પધાર્યા હોય ત્યારે આમ નાનું એવું એક સન્માનનું આયોજન પણ અમે કરેલું છે. તેથી આ આયોજન અમારું સફળ ગયું છે, અને આવનારા દિવસોની અંદર જે કાંઈ આમાં ચર્ચાઓ થઈ છે, બોર્ડમાં જે જે નિયમો લેવાના છે, એ બધા અમલમાં મૂકવામાં આવશે. લખતર તાલુકાના કડુ ગામે ગુજરાત સરકારના ગુજરાત ઇકોલોજી કમિશનર ગાંધીનગર અને સંઘર્ષ સેવા સંસ્થા દ્વારા ગ્રીન એન્ડ ડબલ્યુ ગુડ કિડ્સ
તાલીમ કાર્યક્રમ યોજાયો હતો। આ તાલીમ કાર્યક્રમમાં સરપંચશ્રીઓ, પંચાયત સભ્યો, ગામના આગેવાનો, યુવાનો તથા મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। લખતરના કડુ ગામે ગ્રીન એન્ડ ડબલ્યુ ગુડ ડીડ્સ તાલીમ કાર્યક્રમ યોજાયો। તાલીમાર્થીઓને ખેતરમાંથી નીકળતા કચરો ખાડો કરી અંદર જરૂરી માત્રામાં પાણી નાખી સેન્દ્રીય ખાતર બનાવી ખાતર તરીકે ઉપયોગ કરવો જેવી સમજ ફિલ્મ અને પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી હતી। પૃથ્વી પર વધી રહેલ તાપમાન અને વાતાવરણમાં આવી રહેલ પર્યાવરણીય બદલાવ સંદર્ભની માહિતી આપવામાં આવી હતી। જો પૃથ્વીને કુદરતી આપત્તિઓ સામે બચાવવી હશે અને જીવસૃષ્ટિને બચાવવી હશે તો વ્યક્તિએ સ્વયં પર્યાવરણની જાગૃતતા કેળવણી પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન કરવું પડશે જેમાં કચરાનું વ્યવસ્થાપન કરવું વૃક્ષોનું વાવેતર અને જતન કરવું વૃક્ષની ઉપયોગીતા અને પર્યાવરણમાં વૃક્ષોની મહત્વની સમજ આપવામાં આવી હતી। ઉર્જા કે વીજળીની બચત કરી પાણી પવન અને સોલર દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ વધારવો અને વીજળીનો જરૂરિયાત મુજબ કરકસરયુક્ત વપરાશ કરવો ખેતીમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરના બદલે છાણિયું અને સેન્દ્રીય ખાતરનો ઉપયોગ વધારવો ઘર અને ખેતરમાં ઉત્પન્ન થતા ઘન અને પ્રવાહી કચરાનું વ્યવસ્થાપન કરવું જેવું માર્ગદર્શન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવેલ સાથે સાપ સીડીની રમત રમાડી રમત દ્વારા પર્યાવરણ બચાવો સંદેશ આપવામાં આવેલ અને તાલીમાર્થીને રમત રમાડી ગુજરાત ઇકોલોજી કમિશનર સરકાર દ્વારા તૈયાર કરાયેલ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ છે। આજરોજ ગુજરાત ઇકોલોજી કમિશન ગાંધીનગર અને સંઘર્ષ સેવા સંસ્થા સુરતના સહયોગથી લખતર તાલુકાના કડુ ગામે પર્યાવરણ બચાવો કાર્યક્રમ યોજવામાં આવ્યો। જે કાર્યક્રમની અંદર પર્યાવરણને બચાવવા માટે લોકોએ શું કરવું જોઈએ એની સમજ આપવામાં આવી। એમાં ખાસ કરી અને ખેતીની અંદર જરૂરિયાત મુજબ પાણીનો ઉપયોગ કરવો, સેન્દ્રીય ખાતર રાસાયણિક ખાતરના બદલે સેન્દ્રીય ખાતરનો ઉપયોગ કરવો અને આપણા ઘરે વપરાતા વીજ ઉપકરણોમાં ખાસ કરીને એલઈડી બલ્બનો ઉપયોગ કરવો, ગામની અંદર સોલર અને પાણીથી ઉત્પન્ન થતી વીજળી તેમજ પવનથી ઉત્પન્ન થતી વીજળીનો વિશેષ ઉપયોગ થાય, આપણા ઘરે ચાલતા વ્હીકલોમાં ખાસ કરીને સીએનજી અને એલપીજીનો ઉપયોગ થાય અને જરૂરિયાત હોય વિશેષ જરૂરિયાત હોય તો સરકારી વાહનોનો ઉપયોગ થાય એવી સમજ આપવામાં આવી। લખતર તાલુકાના તાલુકા પંચાયત દ્વારા ગામો ગામ વિકાસના કામ હાથ ધરવામાં આવ્યા છે જેવા કે નવી ગ્રામ પંચાયત સીસી રોડ પેવર બ્લોક તેમજ અનેકો તાલુકા પંચાયત આયોજન પાસ કરવામાં આવ્યા હતા। ત્યારે લખતર નતાવી ગામ તાલુકા પંચાયત આયોજન 14.15 ના નાણાં પંચમાંથી 2 લાખની ગ્રાન્ટ તાવીના સ્મશાન છાપરી માટે ફાળવવામાં આવી છે। તેનું ખાતમુહૂર્ત સ્મશાનના સેવક મહાવીરસિંહ રાણાના હસ્તે કરવામાં આવ્યું હતું ને એની સાથે તાવી ગામના રાણા શક્તિસિંહ ચંદુબા દ્વારા 20.20 ના લાકડા ભરવા માટે હોલ બનાવવા માટે હોલના જે ખર્ચ લાગે તે તમામ ખર્ચ માટે દાન કરવામાં આવ્યું હતું ને ખાતમુહૂર્તમાં ગામના પ્રથમ નાગરિક સરપંચ પ્રદ્યુમનસિંહ રાણા, તલાટી ચેતન જાદવ તેમજ ગ્રામજનો હાજર રહ્યા હતા।